આપણા ભારતમાં સનાતન ધર્મમાં વૈદિક ધર્મ કેવા એમાં મુખ્ય તો બે ધારાઓ છે. એક ભગવાનને સાકાર કહે છે ને બીજા ભગવાનને નિરાકાર કહે છે. ભગવાનને સાકાર કહી શ્રુતિઓ પણ એવી જ વેદની ઉપનિષદોની એને આધારે પ્રતિપાદન કરે, નિરાકારવાળા પણ જે શ્રુતિઓ વેદની છે એને આધારે જ ભગવાનને નિરાકાર પ્રતિપાદન કરે. આ બે પ્રવાહ છે, એમાં નિરાકારવાળા ઘણા, સાકારવાળા ઓછા મળે. શંકરાચાર્ય જેવા મહાન એને પણ ભગવાનને નિરાકાર પ્રતિપાદન કર્યા છે. એની પરંપરામાં પણ ઘણા બધા એમ છે. અત્યારે પણ મોટા મોટા વિદ્વાનો થઈ ગયા, સિદ્ધ પુરુષો, મોટા પુરુષો ભગવાનને નિરાકાર કયા છે. રામાનંદ સ્વામી ઘર છોડીને જ્યારે આત્માનંદ સ્વામી પાસે આવ્યા, આત્માનંદ સ્વામી કેવા સમર્થ સંત હતા કે રામાનંદ સ્વામીને દીક્ષા આપ્યા પછી એક મહિનામાં સમાધિ કરાવી દીધી, એટલા સમર્થ ગુરુ. સમાધિ થઈ, સમાધિમાં તેજ તેજ દેખાણું. રામાનંદ સ્વામી ઘણી કોશિશ કરી ભગવાનની મૂર્તિ જોવાની, પણ ભગવાનની મૂર્તિ દેખાણી નહીં. ગુરુને ફરિયાદ કરી, ગુરુ મહારાજ આપની કૃપાથી સમાધિ તો થઈ પણ સમાધિમાં નકરું તેજ દેખાય છે પણ ભગવાનની મૂર્તિ દેખાતી નથી. ત્યારે આત્માનંદ સ્વામીએ શું કીધું, કેવા સમર્થ સંત છે, એને એમ કીધું કે ભગવાનનો આકાર છે જ નહીં, ભગવાન નિરાકાર છે, ભગવાન તેજો રૂપ છે. આટલું કીધું અને રામાનંદ સ્વામીને, એને તો સાકાર ઉપાસના હતી, એ ઉદ્ધવનો અવતાર હતા, એ તો પૂર્વ સિદ્ધ હતા, પણ આ લોકની રીત પ્રમાણે જ્યારે ગુરુને શરણે થયા હતા, ગુરુ સમર્થ હતા પણ જ્યારે સમાધિ કરાવીને તેજ દેખાણું અને પાછું તેજનું સમર્થન કર્યું કે ભગવાન નિરાકાર છે, ભગવાન સાકાર નથી, તો ગુરુનો ત્યાગ કરી દીધો. જ્યાં જો ત્યાં લગભગ મોટા મોટા બધા ભગવાનને નિરાકાર કહે છે. ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે સાકાર બને, પછી પાછા મૂળ રૂપ તો નિરાકાર છે. આવું પ્રતિપાદન બધાએ કરે છે. રામાનંદ સ્વામીને એમ થયું કે હવે મારે ક્યાં જવું, સાકાર ઉપાસના આ દુનિયામાં પ્રવર્તાવનાર તો એક રામાનુજાચાર્ય છે, દક્ષિણ ભારતમાં શ્રીરંગ ક્ષેત્રમાં છેઠ શ્રીરંગ ક્ષેત્ર પહોંચ્યા. રામાનુજાચાર્ય તો આમ તો દિવ્ય રૂપે હતા, આમ તો છે નહીં, પૃથ્વી પર હતા નહીં, પણ પછી ત્યાં રામાનુજાચાર્યના પરંપરાના જે આચાર્યો એના મુખેથી રામાનુજાચાર્યના જીવન ચરિત્રને સાંભળે, એના પપ્પાના અમૃત ગ્રંથને સાંભળે, આત્મસાત કરે, શ્રીભાષ્ય ગીતાભાષ્યને સાંભળે અને રામાનુજાચાર્યનું સ્મરણ કરે, ભગવાનનું ધ્યાન કરે અને પ્રાર્થના કરે કે મને તમે દીક્ષા આપો અને સાકાર સ્વરૂપનું દર્શન કરાવો ભગવાન. એમ કરતાં સમય જતા રામાનુજાચાર્યે રામાનંદ સ્વામીને દર્શન આપ્યું, દીક્ષા આપી અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સમજાવ્યો, જ્ઞાન આપ્યું, મંત્રો આપ્યા, દીક્ષા આપી નવ સંપ્રદાય સ્થાપવાની આજ્ઞા પણ કરી અને સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારો આ સ્વામિનારાયણ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામીએ શરૂ કર્યો. એટલે સાકાર ભગવાન અને નિરાકાર ભગવાન બહુ અઘરી વાત છે. મહારાજે શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. મહારાજે શું કીધું, અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. એટલે પાકું કર્યું કે અમે સાકાર સ્વરૂપની ઉપાસના આ પૃથ્વી પર વર્તાવીએ છીએ, નિરાકાર નહીં. મારે આ વચનામતમાં પણ સ્પષ્ટ કરી દીધું ને, જે સમજતા નથી જે ભગવાનને નિરાકાર કહે છે એમ કહી દીધું. મહારાજ ભગવાન સદાય સાકાર જ છે. એટલા માટે 100મા શ્લોકમાં શિક્ષાપત્રીમાં મહારાજે રામાનુજાચાર્યના જે શ્રીભાષ્ય અને ગીતાભાષ્ય એને પોતાના અધ્યાત્મ શાસ્ત્ર ગણાવ્યા છે. બરાબર ને? તમે કોઈ ગીતાભાષ્ય શ્રીભાષ્ય વાંચ્યા છે? ગુજરાતી અનુવાદ એ નહીં વાંચ્યા હો,
ગોપાલનંદ સ્વામીએ પણ સરસ મજાનું ભાષ્ય કર્યું છે ગીતા ઉપર, એ વાંચો તો એ ખબર પડી જાય. તો મહારાજનો મત છે આ વિશિષ્ટાદ્વૈત છે અને સાકાર ઉપાસના છે. વિશિષ્ટાદ્વૈતના મત પ્રમાણે આપણે કીધું ને કે અદ્વૈત પણ એક વિશિષ્ટ અદ્વૈત. ભગવાન એક સત્ય છે પણ કેવા છે, જીવ અને માયા જ્યાં બેની શક્તિ વિશેષણ, એક ચૈતન્ય શક્તિ અને એક બીજી જળ શક્તિ, આ બે શક્તિથી ભગવાન યુક્ત છે. આ બે ભગવાનના શરીર છે, જીવ અને માયા, અને ભગવાન છે એના શરીરી છે. જીવ અનંત છે, ભગવાન એક છે. જીવ ભગવાનને આધીન છે, ભગવાન સ્વતંત્ર છે. આવો આ સિદ્ધાંત, આ સાકાર સિદ્ધાંત છે. અને મુક્તિ પણ મહારાજે શું કીધી કે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં જોડાવું, સેવા કરવી એ જ મુક્તિ છે. આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત, સાકાર સ્વરૂપની ઉપાસના બતાવનારો આ સંપ્રદાય એની અંદર આવું પ્રતિપાદન કર્યું છે. ભગવાન સદાય સાકાર જ છે. હવે ભગવાનને સદાય સાકાર સમજવાથી જીવાત્માને શું લાભ થાય અને નિરાકાર સમજવાથી શું ગેરલાભ થાય, વચનામત ઘણી જગ્યાએ મહારાજે આનું પ્રતિપાદન કરેલું છે. વચનામત પ્રથમનું 37મું જે આપણે વાંચી ગયા છીએ અને મધ્યનું 39માં, એમાં લાભ બતાવ્યા છે મહારાજે કે ભગવાનને સાકાર સમજીએ તો શું લાભ થાય. મહારાજ કહે છે, એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય, કેને ભગવાનને વિશે સાકારની દ્રઢ પ્રતીતિ હોય, એને માથે કાળ કર્મ અને માયા તેનો હુકમ નથી. કેટલો મોટો લાભ છે, લો ભગવાનને સાકાર સમજો તો કાળ કર્મ અને માયાનો આપણા ઉપર હુકમ ન ચાલે, ને તો કર્મ પ્રમાણે બધું થાય, માયા પ્રમાણે ભગવાનની શક્તિ છે તો અને ભગવાનની આજ્ઞા મુજબ કરે છે. પણ જ્યારે ભગવાનને આપણે સાકાર સમજીએ ત્યારે કાળ કર્મ અને માયાનો હુકમ નથી એના ઉપર. લ્યો તો પછી કંઈ આડુવળું કંઈ દંડબંધ તકલીફો થાય ભગવાનના ભગતને, એ તો ભગવાન પોતે દંડ દે છે. શું કહે છે, દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. એવો જે ભગવાનના સ્વરૂપનો જ્ઞાનવાળો ભગત છે તે જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની સેવામાં હાજર રહે છે, આ લાભ થયો કે ન થયો સાકાર સમજવાનો. આ 37ના વચનામતમાં પ્રથમનું કીધું હા, અને મધ્યના 39માં કહે છે કે ભગવાનને સાકાર જાણીને એવી નિષ્ઠા રાખી હોય કે ભગવાન સદાય સાકાર છે, કોદી ભગવાન નિરાકાર નથી. સૃષ્ટિ નહોતી ત્યારે પણ ભગવાન સાકાર હતા, અત્યારે પણ ભગવાન સાકાર છે, અને સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ ભગવાન સદાય સાકાર છે, અને એના મુક્તો પણ એની સાથે સદાય સાકાર છે. એ મુક્તોની પંક્તિમાં મારે ભળવાનું છે. એટલે આવી નિષ્ઠા રાખી હોય ને કદાચિત કંઈક પાપ થઈ ગયું હોય તો એનો સો ભાર છે. મહારાજ કે લ્યો કંઈક પાપ થઈ ગયો તો એનો સો ભાર છે. એ પાપ તો ભગવાનના પ્રતાપે કરીને સર્વે બળીને ભસ્મ થઈ જશે, એનો જીવ ભગવાનને પામશે. સાકાર સમજવાનો આટલો મોટો લાભ છે, સમજી ગયા. કંઈ ભૂલ થઈ ગયું હોય તો એ ભગવાનને શરણે જઈને ભગવાનને સાકાર સમજો છો તો એ ભગવાન આપણી રક્ષા કરશે, અને કાળ કર્મનો માયાનું જોર ન ચાલે તો પછી પાપનું ક્યાં જોર હાલે. એમ કરીને પાપ કરતા નહીં, ભગવાન ધર્મવલ્લભ છે, ભગવાનને ધર્મ બહુ ગમે છે, ધર્મ પ્રિય છે, ધર્મવલ્લભ છે, ધર્મ સુત છે, ધર્મ પ્રવર્તક છે. જો તમે ધર્મ બરાબર પાડો તો ભગવાન રાજી થાય, અને રાજી કરવાનું સાધન પણ મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું, ધર્મે સહિત ભક્તિ કરવી, ભક્તિ સાથે ધર્મ હોવો જોઈએ તો જ ભગવાન રાજી થાય. પણ છતાંય આ કેટલી વાત છે, અહીંયા મહારાજ 39ના વચનામાં તો મધ્યમાં કહે છે કદાચિત કંઈક પાપ થઈ ગયું તો પણ એનો સો ભાર છે, કે મને ભગવાનનો શું આવું ભગો સુરતનો નિષ્કળાન સામે એનો લખ્યું હે, ભગાને ભરોસો ભારી નાથ નહીં જુએ કરણી મારી, ભગાને ભરોસો ભારી કે નાથ નહીં જુએ કરણી મારી,
એકબીજામાં ઝઘડો કરાવે ને પાછા બીજા પાસે કમિશન લે અને એનાથી જીવન ચલાવે મારો, પાછા પાછું સમાધાન એને જ કરાવે, કમિશન લે. પાછા બીજા કે આવો ધંધો કરે છે, અરે સ્વામિનારાયણીઓ થઈને નરકમાં પડે છે. નરક નરકમાં ન જાય, સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, હું તો ધામમાં જ જાઉં અને જોજો અંતકાળે મને સ્વામિનારાયણ ભગવાન જ લેવા આવે. અને ખરેખર અંતકાળ થયો ત્યારે આખા વિમાન દેખાણા ને બધાને દર્શન ત્યાં કુસંગી સત્સંગીને ભગવો કે જો હું ધામમાં જ આવું છું, એમ કરીને ધામમાં ગયો.